શું છે ભાઈ? સાગર હું આવું ને યારે. ભાઈ પેસેન્જર કેટલા હતા? 10. બીજી બસમાં કોઈને વાંધો નથી ને? ડ્રાઈવરને લાગ્યું? બીજા કોઈને લાગ્યું? નમસ્કાર દોસ્તો, વધુ એક અકસ્માત છે તે ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે થયો છે. એસટી બસ છે વેરાવળ આંકોલવાડી અને આ બસ બાઇક સાથે અથડાઈ છે. અહીંયા પર એસટી ના કર્મચારીઓ પણ પહોંચ્યા છે. એક બાઇક છે જે બસ ની નીચે અત્યારે પડ્યું છે, હું અહીંયાથી બતાવીશ આપને. એક્ઝેક્ટ આ ટીમડી ગામ છે પ્રાચી નજીકનું, ને પાણીકોઠા રોડ છે, આગળ પીખોર ગામ છે. તો ટીમડીથી લગભગ 2 કિલોમીટર પાણીકોઠા રોડ ઉપર અકસ્માત સર્જાયો છે. જે પેટ્રોલ પંપ છે ત્યાં નજીકમાં બાઇક છે તે બસની અંદર જોવા મળે છે, અને બસ છે તે રોડ ઉપરથી ઉતરીને સીધી જ અહીંયા પર પેટ્રોલ પંપ નજીક એક ટ્રાન્સફોર્મર છે, આ ટ્રાન્સફોર્મર પર અથડાયું છે. જો કે આ જે બસ નો ચાલક છે તે ઘાયલ થયો છે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે બાઇક ચાલકનું બચવું મુશ્કેલ હતું, એટલી ગંભીર રીતે અતિ ગંભીર રીતે તે ઘાયલ છે. શાયદ એવું પણ જાણવા મળે છે કે શાયદ તે નથી બેચો, પરંતુ એ અમે કન્ફર્મ નથી કે તે જીવે છે કે તેની ડેથ થઈ છે, કારણ કે હોસ્પિટલ લઈ ગયા છે. ત્યાં શું સ્થિતિ છે અમને નથી જાણ. તેના ચપ્પલ અહીંયા પર છે. આગળથી અકસ્માત સર્જાયો છે. બાઇક ની નંબર પ્લેટ છે તે અહીંયા પર છે. આ જુઓ, એ આ તમામ જે બાઇક છે તે બસ ની અંદર ઘસડાય છે, કારણ કે બસ જે સ્પીડે સ્પીડ આવતી હોય છે, શાયદ તેની જે સ્પીડ હોય છે, અમને નથી જાણ કે અકસ્માત કઈ રીતે થયો છે. પરંતુ અહીંયા લોકો એવું ચર્ચી રહ્યા છે કે બસ છે તે પ્રાચી તરફથી આવતી હતી અને પાણીકોઠા જતી હતી, બાઇક છે તે પણ ત્યાંથી જ આવતી હતી, પરંતુ શાયદ બાઇક ચાલક છે તે પેટ્રોલ પુરાવા માટે તેને ટર્ન લીધો અને બસ છે તે પાછળ આવતી હતી, જેના કારણે તેની બસની હડફેટે આવ્યો. અહીંયા પર હડફેટે આવ્યા બાદ આ જુઓ અહીંયાથી શાયદ વાળતો હોય છે.
તો અહીંયાથી શરૂઆત થાય છે. આ તમામ જે બાઇકનો હિસ્સો છે તે બસની નીચે બાઇક ફસાઈ હતી અને તમામ હિસ્સો છે તે અહીંયા પર વેરવિખેર પડ્યો છે. કારણ કે એમના પૈસા શાયદ જે બાઇક ચાલક છે તેના પૈસા દેખાય છે, 20 રૂપિયાની નોટ અને અન્ય હિસ્સો છે તે અહીંયાથી ઘસડાતા ઘસડાતા બસ છે તેને અહીંયા પર બસ ચાલક, કારણ કે બાઇક બસ નીચે ફસાઈ હતી જેથી કરીને બસને કંટ્રોલ કરવી મુશ્કેલ હતી. અહીંયા પર ટ્રાન્સફોર્મર છે, આ દિવાલ છે અને આ ટ્રાન્સફોર્મર છે. આ દિવાલ તૂટી ચૂકી છે કારણ કે સીધી જ બસની ટક્કર અહીંયા પર થઈ છે. બસ ચાલકને ઈજા પહોંચી છે. આ સિવાય બસમાં સવાર લગભગ એવું જાણવા મળ્યું છે કે 10 જણા હતા, જેમાં 2 લોકોને પણ ઈજા હોવાનું જાણવા મળે છે. જો કે એમાં પણ અમે કન્ફર્મ એટલા માટે નથી કે સચોટ માહિતી છે તે હવે પછી પોલીસ દ્વારા હોસ્પિટલની સ્થિતિ કઈ જગ્યાએ બાઇક પડ્યું છે, કારણ કે બાઇક જે જગ્યાએથી હડફેટ લેવાયું છે એ નીચે થઈને અહીંયા પર પહોંચ્યું હોય, કારણ કે એ ટાયરોની અંદર હતું શાયદ અથવા તો બસની અંદર ફસાયેલું હતું એને ઘસડાયું છે. બાઇકની સ્થિતિ આપ જુઓ તો આપણે એવું લાગશે. તો અત્યારે અહીંયા પોલીસ પહોંચી છે. હવે હું તમને બીજી તરફના દ્રશ્યો બતાવીશ જ્યાં બસ સીધી છે તેના ચાલકે ના કાબુ ગુમાવ્યો અને બસ ટકરાઈ છે. આ જુઓ અહીંયા પર ટ્રાન્સફોર્મર હતું, આ વીજપોલો હતા તે, અને બીજી તરફ પેટ્રોલ પંપને જે ગ્રાઉન્ડનો વંડો મારેલો હતો, દિવાલ હતી એ દિવાલ સાથે અથડાઈ હતી અને એ દિવાલના જે પથ્થરો છે તે અહીંયા સુધી ફેંકાયા છે. જુઓ આ એ દિવાલના પથ્થરો છે જે અહીંયા સુધી ફેંકાયા છે અને બસનો કાચનો આગળનો હિસ્સો અને બીજો હિસ્સો પણ એ પણ બહાર આવી ગયો છે. આ જુઓ આ એ પોલ છે જે તમામ વસ્તુ મતલબ જબરજસ્ત આ બાઇક સાથે બાઇકને હડફેટ લીધા બાદ આ દિવાલ સાથે જબરજસ્ત બસની ટક્કર થઈ છે. અમે એવું નથી કહેતા કે કોનો વાંક છે ને કોનો નથી, કારણ કે એ તપાસનો વિષય છે. અમે કોઈને નુકસાન પહોંચાડવા કે બદનામ કરવાનો એ ઈરાદો નથી. અમે માત્ર એ બતાવવા આપને માગીએ છીએ કે કંઈક આ પ્રકારની ઘટના બની છે અને આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જુઓ બસનો એક તરફનો આખો હિસ્સો છે તે ડેમેજ થઈ ચૂક્યો છે, ટ્રાન્સફોર્મર અહીંયા પર પડ્યું છે અને આ ટ્રાન્સફોર્મર જે વીજપોલ ઉપર હતું એ વીજપોલો તૂટી ચૂક્યા છે જેના કારણે તે જમીન દોસ્ત થયું છે. અહીંયાની વીજળી ગુલ કરવા ગુલ થઈ છે. આ એ બસ છે, લખેલું છે વેરાવળ પ્રાચી વાડલા વેરાવળ, તો મતલબ વેરાવળ વાડલા વચ્ચે આ બસ ચાલી રહી છે. તો એ અંકોલવાડી નજીકનું એક વાડલા ગામ છે તો ત્યાં જઈને બસ છે તે પરત જતી હોય. એવી પણ ચર્ચા થઈ કે 10 જેટલા લોકો હતા, એમાં 2 લોકોને ઈજાઓ સામાન્ય પહોંચી હોય એવી ચર્ચા છે. જો કે 10 લોકો હતા તો કેટલા લોકોને ઈજાઓ પહોંચી છે, કારણ કે જે પ્રમાણે બાઇક હડફેટ લેવાયું ત્યારબાદ આ વંડા અને ટ્રાન્સફોર્મરના જે વીજપોલો છે તેની સાથે બસની ટક્કર થઈ તો જબરજસ્ત ટક્કર હશે કે જે લોકો અંદર બેઠા હશે એને હાલત શું હશે, ડ્રાઈવરને ઓલરેડી લાગ્યું છે તેવું જાણવા મળ્યું છે. સદનસીબે અન્ય કોઈ મોટી જાનહાનિ ન થઈ, મોટી કોઈ દુર્ઘટના, કારણ કે ટ્રાન્સફોર્મરમાં વીજ પુરવઠો શાયદ ચાલુ હોય છે એમાં પણ બચાવ થયો છે કે ટક્કર માર્યા બાદ શાયદ વીજળી ગુલ થઈ ગઈ હશે. નહીંતર આ તમામ લોકોના જીવ છે તે ખૂબ મોટા જોખમમાં હોય તેવું આ દ્રશ્યો ઉપરથી દેખાઈ રહ્યું છે. હાલ અહીંયા પર એસટીના કર્મચારીઓ પહોંચ્યા છે, અન્ય એસટી મંગાવવામાં આવી હતી એની અંદર જે અહીંયાના મુસાફરો હતા તેને શાયદ મોકલવામાં આવ્યા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. તો એક અકસ્માત છે તે રાત્રિના સમયે ઉના કોડીનાર ફોરટેક હાઈવે પર સર્જાયો હતો અને અત્યારે આ બીજો અકસ્માત છે તે ગીર પંથકમાં જોવા મળ્યો છે. લાંબા સમયથી અહીંયા પર અકસ્માતોમાં રાહત હતી થોડી ઘણી, પરંતુ ફરી એક વખત અકસ્માતોની ખબરો છે તે સામે આવી રહી છે. એ વ્યક્તિનું ચપ્પલ લાગે જેની બાઇક હતી, તો કંઈક આ પ્રકારની દુર્ઘટના છે તે અહીંયા પર જોવા મળી છે. વિડીયોને એન્ડ કરીએ એ પહેલાં ફરી એક વખત આપણે જણાવી દઈએ કે આ વંડો છે
દિવાલ છે જેને તોડીને બસ અંદર ઘૂસી છે, ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ છે. અને આ એ બાઇક છે જે બાઇકનો કચ્છર ઘાણ બીલો છે. તો આ વેરાવળ વાડલા બસ છે અને આ એસટી બસ છે. તે અત્યારે પ્રાચી નજીકનું પિખોર ગામ નજીકનું વિસ્તાર છે. ટીમડી અને પિખોર વચ્ચેનો આ ભાગ છે. ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે અને શાયદ આ પેટ્રોલ પંપે બાઇક ચાલક છે તેણે બાઇક વાળી હોય અને શાયદ બસનું ધ્યાન ન હોય અથવા તો હાથનો કાઢ્યો હોય અથવા તો સિગ્નલનો આપ્યો હોય. જો પણ મુદ્દો છે એ હવે તપાસનો વિષય છે. આપ તમામને રિક્વેસ્ટ છે કે ખાસ કરીને આપણા રસ્તાઓ ઉપર વાહન ચલાવવામાં સાવચેતી રાખવી. 18 વર્ષથી નીચેના જે બાળકો છે જેને પાસે લાયસન્સ નથી તો આ બાળકોને પણ અગર આપ બાઇક દેતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે અકસ્માતો છે તેનું પ્રમાણ છે તે દિવસે દિવસે વધતું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. પોલીસની ટીમ અહીંયા પર પહોંચી છે. શાયદ સુત્રાપાડા પોલીસ લાગે છે અહીંયા. તો સુત્રાપાડા પોલીસની ટીમ અહીંયા છે, જે પીએસઆઈ છે તે, અન્ય લોકો છે તે પહોંચ્યા છે. હવે પોલીસ છે તે અહીંયા પર તપાસ શરૂ કરશે. તો સુત્રાપાડા પોલીસ છે તે અહીંયા પર પહોંચી છે અને હવે સમગ્ર મામલે કઈ રીતે અકસ્માત થયો છે, કોણ એ વ્યક્તિ હતો જેની ડેથની વાતો ચાલી રહી છે કે બાઇક ચાલકનું ડેથ થયું છે, બીજા અન્ય બસમાં લોકો કેટલા હતા તેની કન્ડિશન શું છે, ડ્રાઈવરની કન્ડિશન શું છે, એક્ઝેક્ટ અકસ્માત કઈ રીતે થયો, આ તમામ મુદ્દે હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ થશે. સુત્રાપાડા પોલીસના જે કર્મચારીઓ છે તે હવે અહીંયા પર પહોંચ્યા છે. જે બસ ચાલક છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને જે વ્યક્તિનું બાઇક હતું એ વ્યક્તિને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ સાંભળવા મળ્યું છે કે તે હવે લગભગ તેની સ્થિતિ હતી જે પ્રમાણે લાગી રહ્યું છે બચવું મુશ્કેલ હતું. ધન્યવાદ.